અંબાજીમાં કૃષિ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે ભક્તિભાવપૂર્વકમાં અંબાના દર્શન કર્યા. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે કૃષિ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે ધર્મપત્ની અને મિત્ર વર્તુળ સાથે જગત જનનીમાં અંબાના ભક્તિભાવપૂર્વક દર્શન કરી આરતીનો લાભ લીધો. મંદિરમાં માતાજીના પૂજારીએ માતાજીની ચુંદડી ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા. હાલમાં આસો સુદ નવરાત્રી ચાલી રહી છે ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી માતાજીના દર્શન કરવા શ્રદ્ધાળુઓ અંબાજી આવી રહ્યા છે. મંત્રીશ્રીએ આજે સાતમા નોરતે ગર્ભગૃહમાં માતાજી સમક્ષ શીશ ઝુકાવી રાજ્યની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મંત્રીશ્રીએ માતાજીની ગાદી પર જઈ ભટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કોરોના 2 વર્ષના લાંબા અંતરાલ બાદ આ વર્ષે નવરાત્રિની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ત્યારે માં જગદંબા આપના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને દેશના વિકાસ માટે શક્તિ આપે એ જ માતાજીને પ્રાર્થના કરું છું. મંત્રીશ્રીને સાથે સંગઠનના જિલ્લા સહકાર સેલના કન્વીનર શ્રી શૈલેષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, બળદેવરાવ, મિરાજંગ ન્યૂઝ, બનાસકાંઠા. માં જગદંબાના આ પવિત્ર નોટાની અંદર આજે અહીંયા માતાજીના દર્શન કરવાનો એક લાભ મળ્યો છે. માં જગદંબાને છેલ્લા 2 વર્ષના કોરોના કાળની અંદર આ પહેલી વખત શ્રદ્ધાળુ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉમટી પડ્યા છે. ત્યારે માં જગદંબા આજે આપણા દેશની અંદર જે કોરોના છે એને સાથે લઈને એકદમ મુક્તિ આપે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ શક્તિ આપણે દેશની સેવા કરે એ પણ મને આજે પ્રાર્થના કરીશું.